વડોદરા શહેરના માર્કેટ ચાર રસ્તા પાસે આવેલા મરીમાતાના ખાંચામાં આવેલી મોબાઈલની ચાર દુકાનોમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાની જાણકારી રાજ્યના સીઆઈડી ક્રાઇમ વિભાગને મળતા આજે ગાંધીનગરની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના મોબાઈલના સ્પેરપાર્ટ અને મોબાઈલ રિપેરિંગનું હબ બની ગયેલું માર્કેટ ચાર રસ્તા પાસેના મરીમાતા ખાંચા વિસ્તારમાં મોટાભાગની દુકાનોમાં જાણીતી કંપનીઓના ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ થતું હોય છે, જેની જાણકારીના આધારે આજે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા મરીમાતાના ખાંચા વિસ્તારમાં આવેલ ચાર મોબાઈલની દુકાનોમાં ડુપ્લિકેટ માલનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરી છે. ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતી દુકાનોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જેને કારણે ડુપ્લિકેટ ચીજવસ્તુનું વેચાણ કરતા દુકાનદારોએ સીઆઈડી ક્રાઇમના દરોડાને કારણે દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના દરોડાને પગલે વડોદરા શહેર મોબાઈલ કંપનીના ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરનારા દુકાનના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે, ત્યારે મરીમાતા ખાંચાની ચાર દુકાનોમાં ચેકિંગ દરમિયાન ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આજે વડોદરા મણીમાતાના ખોચાની અંદર મોબાઈલની દુકાનોની અંદર સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર તરફથી કોપીરાઇટના ભંગ થતો હોય ડુપ્લિકેશન એસેસરીઝ વેચાતી હોય એ અંતર્ગત રેડનું આયોજન કરવામાં આવેલ છે અને આ અહીંયા ચાર દુકાનોની અંદર તપાસ ચાલુમાં છે. મોબાઈલના અલગ અલગ સ્પેરપાર્ટનું અને મોબાઈલના કોઈ પણ મુદ્દામાલનું ડુપ્લિકેશન થતું હોય અથવા તો કોપીરાઇટનો ભંગ થતો હોય એ અંગેની તપાસ ચાલુ છે. હું કેજે ચૌધરી, DYSP, CID ક્રાઇમ ગાંધીનગર.